તેના સુરક્ષાની વાત આવે ત્યારે આપણે કેટલા સંવેદનશીલ હોય છે આજે એના ઉપર જ આપણે વાત કરીશું અને તો આજે આપણે એના ઉપર જ વાત કરીશું અને ચર્ચાની શરૂઆત કરીશું આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા જે એક સોશિયલ એન્ટરપ્રિન્યોર છે અને સુધા વસાણી જે એક સામાજિક કાર્યકર્તા છે આપ બંનેનું આ સ્ટુડિયોમાં સ્વાગત કરું છું જી રુઝાનજી હું આપથી શરૂઆત કરવા માગીશ કે ગુજરાત જે સામાન્ય રીતે બીજા રાજ્યોની સરખામણીમાં સુરક્ષિત રાજ્ય તરીકે માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ સામે આવી રહી છે એક અલગ જ ચિત્ર આખું ઊભું થઈ રહ્યું છે કારણ કે જે ડીજીપીનો રિપોર્ટ આવ્યો છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો એ જે ડેટા ક્રાઈમનો ડેટા રિલીઝ કરવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરરોજ ચૌદ સ્ત્રીઓ પર બળાત્કાર છેડતી જાતીય સતામણી અને દહેજ રિલેટેડ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે અને દરરોજ છ સ્ત્રીઓ પર રેપ થાય છે અથવા અથવા જાતીય થાય છે છે દહેજ સંબંધિત ગુનાઓ થઈ રહ્યા આપ આ અંગે શું કહેવા માંગશો આજે રિપોર્ટની વાત કરી બે હજાર સોલ બે હજાર સત્તર ના બી રિપોર્ટ જોયો એક રિપોર્ટ લઈને ઈચ્છું બે હાજર સોલનો ક્રાઈમ અગેન્સ્ટ વુમેનનો આ રિપોર્ટ છે અને તમે જે મેન ક્વેશ્ચન છે કે બે કેમ વધતું જઈ રહ્યું છે તો એના બે રીઝન્સ છે મેજર બે રીઝન્સ છે સૌથી પહેલાં તો એક રીઝન એ છે કે જ્યારે ગુનો દાખલ થાય છે ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત થવું જોઈએ પહેલાં તો ગુનો દાખલ થવો જોઈએ જે હવે લોટ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ લાઈક એન્ડ મીડિયા લાઈક યુ આર જનરેટિંગ અવેરનેસ કે ભાઈ આપણે ગુનો છે તો એને 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 આપણે રજિસ્ટર કરાવવો છે એફઆઈઆર કરાવી છે અને આપણે એમાંથી શરમાવું નથી કારણ કે જે ક્રાઇમ અગેન્સ્ટ વુમેન છે એટલે એમાં બેનનો વાંક નથી જે સામેવાલા કર્યો છે એનો વાંક છે એને દોષિત છે એટલે આપણે એ એ તો ફોર્સ કર્યું કે આપણે ગુનાઓ રજિસ્ટર કરીએ પણ અનફોર્ચ્યુનેટલી જે કન્વિક્શન રેટ કન્વિક્શન રેટ એટલે શું કે ગુનો થયો હોય ને એને સજા એને કન્વિક્શન રેટ થાય અનફોર્ચ્યુનેટલી જે મારી પાસે ડેટા બે હજાર સોળનો છે અને એ ડેટા એ કહી રહ્યો છે બહુ ડિસ્ટર્બિંગ ડેટા છે કે ગુજરાતમાં સો લોકો જ્યારે ગુનાઈ ત્યારે સો ગુના દાખલ થાય ત્યારે ખાલી ત્રણ જ લોકોને સજા બને છે ઓનલી થ્રી પર્સન્ટ એટલે તમે સમજી શકો છો કે કન્વિક્શન રેટ આટલો ખરાબ હોય એનો મતલબ એ કે સામે વાળાને જે લોકો કે મેં ગુનો કર્યો હોય ને હું છૂટી જાઉં એટલે મારી જોડે જે લોકોએ જોયું હોય કે છૂટી ગયો તો હું બી બી ગુનો કરું છૂટી શકું છું એટલે આ એક બહુ જ ડિસ્ટર્બિંગ ફિગર છે આપણે એનું ડિસ્કશન પછી કરશું બીજું એક ડિસ્ટર્બિંગ ફિગર ને આ કન્વિક્શન કેમ ઓછો છે એનું બી ડિસ્કશન પછી કરશું બીજું ડિસ્ટર્બિંગ ફિગર છે પેન્ડન્સી કેસ પેન્ડન્સી ઇન્ડિયામાં કેસ પેન્ડન્સી નાઇન્ટી પેન્ડન્સી કેસ પેન્ડન્સીનો મતલબ એવો થાય કે તમારો કોર્ટમાં કેસ ચાલ્યા કરે ચાલ્યા કરે ચાલ્યા કરે સાડા બાર લાખ કેસો ચાલી રહ્યા છે અરે ચાલ્યા કરી રહ્યા છે વર્ષોથી એને પેન્ડન્સી કહેવાય તો ગુજરાતમાં નાઇન્ટી છે આપણી જે ઇન્ડિયાની એવરેજ છે એના કરતાં બી વધારે ગુજરાતમાં નાઇન્ટી છે એનો મતલબ કે જે કેસો ચાલ્યા કરે છે તો લોકો કંટાળી જાય લોકો વિચારે છે કે આ એના કરતા આપણે કેસ ના કરવો સારો અને એના બી રીઝન્સ હું પછી ડિસ્કસ કરીશ એટલે જ્યારે તમે આ બધી વાતો કરો છો સ્પેશિયલી ગુજરાત રિલેટેડ જે આપણે કોલર ઊંચો રાખીને બધા ડિબેટોમાં એનો ફાયદો બધા પોલિટિકલ ડિબેટમાં પોલિટિશિયન્સ તો એવું છે કે ભાઈ નવરાત્રીમાં મારી અમારી છોકરીઓ બે વાગે બી એકલી જઈ શકે છે પણ સાહેબ મારે હંમેશા કેવું છે કે નવરાત્રીમાં એટલે જઈ શકે એકલી બે વાગે કારણ કે બહુ જ હાઈ એલર્ટ હોય છે જેમ ડિસેમ્બરમાં થર્ટી ફર્સ્ટમાં બી બહુ જ અમે હાઈ એલર્ટ રાખીએ છીએ ઉલતા એ વખતે કે અમને અમને કોલ્સ ઓછા આવે કારણ કે થાય શું કે આટલી હાઈ એલર્ટ હોય છોકરીઓ જોડે કોઈક નું કોઈક હોય આખા રસ્તાઓ લાઇટેડ હોય પોલીસો હોય રસ્તા પર બધા જાગૃત નાગરિક હોય એટલે ઓબ્વિયસલી બે વાગે તો છોકરીઓ જઈ શકે છે પણ ચાલુ દિવસમાં તમે પૂછો કે ચાલુ દિવસમાં છોકરીઓને રાતના ટાઈમે યા દૂતો કહું છું ઘણી વાર દિવસના ટાઈમે જે અત્યારે આજકાલ જોઈએ છે મોલેસ્ટેશન ઇવ ટીઝિંગ દે આર નોટ સેફ ફિલિંગ સેફ ઇન ધ પબ્લિક પ્લેસીસ આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને હવે પછી હું વધારે ડેટા ડિસ્કસ કરીશ જી જી રૂઝાનજી ખૂબ મહત્વની વાત કહીએ આપણે સુધાજી પાસે આવીશું કે સુધાબેન જે રીતે ગુજરાત એક ડ્રાય સ્ટેટ તરીકેની ઈમેજ છે અને ગાંધીનું ગુજરાત છે એટલે દરેક ગુજરાત એવું ગર્વ લેતો હોય છે કે ગાંધીનું ગુજરાત છે ડ્રાય સ્ટેટ છે એટલે ખૂબ સુરક્ષિત છે પરંતુ જે પ્રમાણે વાસ્તવિકમાં આંકડાઓ જે સામે આવી રહ્યા છે એ કંઈક અલગ જ બતાવી રહ્યા છે અને ગુજરાત એક સુરક્ષિત રાજ્ય તરીકે માનવામાં આવતું હતું એવું નથી કે નથી પરંતુ હવે જે વર્તમાનમાં પરિસ્થિતિ છે એમાં આખો વિરોધાભાસ ઊભો થયો છે તો તમને શું લાગે છે કે કયા કારણો છે આની પાછળ ગુજરાત રાજ્યની અંદર આપ કહો છો તે પ્રમાણે દારૂબંધી છે પણ હું એવું કહીશ કે છે નથી નથી એનો અમલ બિલકુલ થતો જ અને ખાલી દારૂ પીને જ આ લોકો છેડતી કરતા હોય છે કે બધા યુવાનો છાકટા થઈને ગમે તે કરતા હોય છે એવું એ નથી એવું નથી બનતું પણ ઘરોમાંથી જ પોતાના ઘરમાંથી પોતાના કુટુંબમાંથી પોતાના સગાવાલાઓ છે એ લોકો જાતીય શોષણ કરતા હોય છે નાની બાળાઓનું અને મોટી દીકરીઓનું પણ કરતા હોય છે અને એમાં ઘણી વખત મારા જાણવા પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે કે સામાજિક ઘણી સંસ્થાઓમાં હું કામ કરું છું તો નારી સંસ્થાઓમાં પણ આવું બનતું હોય છે અને તાજેતરનો જ એક દાખલો મારા ધ્યાનમાં આવ્યો છે કે એક બેરી મુંગી બાળા છે એની પર બળાત્કાર થાય છે એ ગર્ભવતી બને છે અને તે છતાં પણ ગુનેગાર ને જે થવી જોઈએ એ સજા થતી નથી અત્યારે તો એનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પણ આવા ઘણા એવા બધા કેસ છે કે ગુનેગારો ઘણી વખત જામીન પર છૂટી જતા હોય છે નાસ્તા ફરતા હોય છે અને એનો જે સાક્ષીઓ હોય છે જે લોકોની જુબાની લેવામાં આવે છે એ લોકોને એટલા બધા અસલી પ્રશ્નો પૂછવામાં આવે છે કે એ પ્રશ્નો નો જવાબ આપવામાં પણ અમુક મહિલા કર્મચારીઓ હોય કે મહિલા સાક્ષી હોય એમને બોલવામાં પણ સંકોચ થાય છે એવા અશ્લીલ પ્રશ્નોનો પણ એમને સામનો કરવો પડતો હોય છે એટલે આ જ્યાં સુધી આપણે સામાજિક રીતે ઘરમાંથી જ આ વસ્તુનો ફેરફાર કે ઘરમાંથી જ એવા બાળાઓને સંસ્કાર આપીએ પણ બહારથી જે છેડથી થાય છે એને માટે બાળકોને જ આપણે સક્ષમ બનાવવી પડે અને બચપણથી જે લોકોને કરા ડાન્સ અને નૃત્ય અને ગીત સંગીતની તાલીમ આપણે પછી આપીશું તો એમાં કોઈ નુકસાન નથી જવાનું પણ બાળાઓને કરાટેની ની તાલીમ સ્વરક્ષણ ની તાલીમ અને એવી વારંવાર તાલીમ શિબિરો જો યોજવામાં આવે તો આ બાબતમાં ઘણો જ સુધારો લાવી શકાય એમ છે જી જી રૂઝાન હું એક વધારાનો પ્રશ્ન પૂછવા માંગીશ કે રાજ્યની સરખામણીમાં આપણે જો શહેરની વાત કરીએ તો શહેરમાં તો સ્થિતિ વધારે ગંભીર છે કારણ કે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં દરરોજ એક સ્ત્રીની જાતીય સતામણી થાય છે અને દર છ દિવસે એક સ્ત્રી પર બળાત્કારની ઘટના બની રહી છે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે શહેરોમાં શિક્ષણનું પ્રમાણ વધારે હોય છે અને જ્યાં શિક્ષણનું પ્રમાણ વધારે હોય ત્યાં ગુનાઓની સંખ્યા ઓછી હોવી જોઈએ પરંતુ અહીંયા ચિત્ર કંઈક અલગ જ છે આખું તો તમે શું કહેશો વિશે સૌથી પહેલા તમે ત્યાં ભૂલ કરી રહ્યા છો કે આ જયારે બહેનોની સુરક્ષા અને સલામતીની વાત થાય છે ત્યારે એટ ઇઝ હું હંમેશા કહું છું આ સ્ત્રી પુરુષની લડાઈ નથી આ તો અચ્છે બુરાની લડાઈ છે અને આ શિક્ષિત અશિક્ષિતની બી લડાઈ નથી કારણ કે અગર હું ખાલી અમદાવાદની જ વાત કરું મારી પાસે બે હજાર પંદરના ફિગર્સ છે અત્યારે તો ડોમેસ્ટિક વાયલન્સના કે ચૌદ હજાર એપ્રોક્સિમેટલી તેર હજાર સમથિંગ એટલે ચૌદ હજાર કેસીસ ડોમેસ્ટિક વાયલન્સના ડેમો અમદાવાદમાં રજિસ્ટર થયા છે રાઈટ એનો મતલબ શું કે ભણેલા ગણેલા લોકો છે હું પોતે સરસપુરમાં કામ કરું છું ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ પેલો રાતે પોટલી પીને આવે અને રોજ રાતે ડોમેસ્ટિક વાયોલન્સ થાય એટલે આ જે કેસીસ છે દેટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ સિટી કે કે પ્લેસ પ્લેસ એવું કશું લેવા દેવા નથી લોકોની જે માનસિકતા છે કારણ મારા એડ બેને સરસ કીધું કે બહેનો આપણે દીકરીઓને ડાન્સ પછી શીખવાડો ને કરાટે શીખવાડો પણ હું એમને કહેવા માંગુ છું કે બેન આ તો આપણે કરી જ રહ્યા છીએ જેટલી બી કેપેસિટીમાં કરી રહ્યા છીએ પણ બાયોલોજીકલી ભગવાન આપણને એક લેવલ પછી એવું બનાવ્યા છે કે આપણે ભલે ને કેવું બી આવડતું હોય ચાર લોકો તો બે લોકો તૂટી પડે તો પેલી છોકરી પોતાના સેલ્ફ ને ભલે સેલ્ફ ડિફેન્સ બી કરતો હોય પણ એક લિમિટ પછી પોતાના સેલ્ફ ને બચાવી નહીં શકે એના કરતા હું અધર્વે કહેવા માંગુ છું કે આપણે હંમેશા દીકરીને આ શીખવાડો દીકરીને પેલું કરો દીકરી ક્યાં જાય છે પૂછો એના કરતા એના આપણે પેલો દીકરો ક્યાં જાય છે એને પૂછો એની માનસિકતા ક્લિયર કરો કે ભાઈ આને આને પ્રોટેક્ટ તું 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 કરે કરે રેપ નથી બનવાનો આ જરૂરી છે તારે પ્રોટેક્શન ની જરૂરી છે કારણ કે તને ભગવાન એ રીતે બનાવી છે બનાવ્યા છે સો દીટ ઇઝ યોર ડ્યુટી ટુ ડુ ઇટ એટલે બેન મારું એવું કેવું છે કે હવે આપણે પેલું ઘીસું પેટું આપણા જે ડાયલોગ હોય બંધ કરીએ મારવાના અને આ નવા ડાયલોગ ચાલુ કરીએ કારણ કે જ્યાં સુધી સોશિયલ ચેન્જ નહીં લાવશું ઇટ હેઝ ટુ બી અ સોશિયલ ચેન્જ તો જ્યાં સુધી એક ચેન્જ સોશિયલ ચેન્જ નહીં લાવશો ત્યાં સુધી કંઈ નહીં થાય ને બીજી વાત હું એમાં કહેવા માંગુ છું એવું નથી કેતી કે આ બધું પુરુષોને શીખવાડવા માટે સ્ત્રી ઇઝ રિસ્પોન્સિબલ મમ્મી ઇઝ રિસ્પોન્સિબલ અગર ઘરમાં બાળક ને મમ્મી અગર કોઈ ગેસ્ટ આવે છે તો મમ્મી બેના દીકરાને કહી શકે છે ને કે દીકરા પાણી લાય મમ્મી કેમ હંમેશા દીકરીને કહે છે કે તું પાણી લાય એનો મતલબ મમ્મીનો માઇન્ડસેટ એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મમ્મીનો માઇન્ડસેટ ચેન્જ થાય અને મેં જોયું છે કે હવે ધીરે ધીરે ફેમિલીઝ માં જ્યારે આપણે વાત કરી રહ્યા છે

આ બાબતે હું એમ કહીશ કે જ્યારે કોઈ પણ બાબતની આપણે કમ્પ્લેન કરવા જઈએ છીએ પોલીસ સ્ટેશનોમાં તો તો તાત્કાલિક એ લોકો લેતા નથી અને ત્યાંથી લોકોને પ્રશ્નો પૂછવાનું શરૂ થઈ જાય છે કે જેનો ઘણી વખત જવાબ આપવાનો અશક્ય હોય છે અને જો કમ્પ્લેન તાત્કાલિક તાત્કાલિક લેવામાં આવે છે તો એના પર તાત્કાલિક અમલ નથી થતો અને કોઈ પણ સંસ્થામાં તમે એને મૂકો છો પણ એ સંસ્થાનું તંત્ર કે ધારો કે આજે આ બનાવ બન્યો છે પણ આઠ દિવસ સુધી એક વીક સુધી આની પર જાતના સ્ટેપ નથી લેવાતા અને ત્યાર પછી આ બનાવ ઢીલો પડી જાય જાય છે 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 ગુનેગાર જે હોય એ નાસી અથવા તો એ બીજી કોઈ ગુનાગી પ્રવૃત્તિમાં રોકાઈ જાય છે પણ આ જે સ્ત્રી છે મહિલા છે અથવા બાળા છે જો એના પર તાત્કાલિક કે આજે આ બનાવ બન્યો અને આજને આજ આના પર જો સ્ટેપ તાત્કાલિક લેવામાં આવે એને કાયદાકીય મદદ મળી જાય તો એ તાત્કાલિક એનો નિકાલ થઈ શકે છે જી રૂસ એક મહત્વનો પ્રશ્ન આપને પૂછવા માગીશ કે એવું કહેવામાં આવે છે કે બાળકોને શરૂઆતથી જ જ્યારે તે નાના હોય છે ત્યાંથી જ એમની માનસિકતામાં એ પ્રકારનું ઘડતર કરાવવું જોઈએ કે તે દરેક જેન્ડરની સ્ત્રીઓ હોય કે પુરુષ સમાનતાની દ્રષ્ટિએ જુએ અને સેક્સ એજ્યુકેશનનો ક્વેશ્ચન દર વખતે વારંવાર આવતો રહે છે પરંતુ આપણા રૂઢિચુસ્ત સમાજમાં એની અગેન્સ્ટમાં પણ મોટી મોટી પક્ષો અને મોટી મોટી સંસ્થાઓના અગેન્સ્ટમાં બોલતી રહે છે તો એવું કહેવાય છે કે જ્યારે વિદ્યાર્થીઓને જો યોગ્ય ઉંમરે સેક્સ એજ્યુકેશન આપવામાં આવે કારણ કે એમનામાં હોર્મોન હોર્મોનલ એક પછી આવવા લાગે છે તેના કારણે એમનું જેન્ડર પ્રત્યેની જે દ્રષ્ટિ હોય છે એ બદલાઈ જાય છે તો જો તમને સેક્સ એજ્યુકેશન આપવામાં આવે તો આ દિશામાં એક હકારાત્મક સિચ્યુએશન ઊભી કરી શકાય છે તો તમે આ વિશે શું કહેવા માંગો છો જ્યારે આપણે અત્યારે હવે આ થોડા વર્ષો પહેલા આપણે સેક્સ ની વાતો કરતા આજની તારીખમાં એવું થઈ ગયું છે કે થેન્ક્સ ટુ ધ મોબાઈલ આજની તારીખમાં આમ જ બધું સેક્સ એજ્યુકેશન છોકરાઓ શીખી લે છે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે ત્યારે તમે સેક્સ એડ્યુકેશન ની વાત કરો છો ત્યારે બે ચીજ છે સ્કૂલમાં કોઈક લિમિટ સુધી શીખવાડે છે કોઈક લેવલ સુધી શીખવાડે છે ત્યારે યુ નો લોટ ઓફ આઈ મીન એમાં લોટ ઓફ કોન્ટ્રોવર્સી થાય છે પણ ફાઈન અત્યારે સ્કૂલો એવું બી ચાલુ કર્યું છે કે જ્યારે એ લોકો સેક્સ એડ્યુકેશન રિલેટેડ શીખવાડે છે ત્યારે બોલાવે છે છે મેં અત્યારે સ્કૂલમાં ગયા હતા એટલે મને ખબર કે બી બોલાવે અને દીકરી મળીને વાત કરે એટલે શીરો પેલી દીકરી ઓલ્સો ફીલ્સ ઇઝી મમ્મી ઓલ્સો ફિલ્સ ઇઝી અને પેલે ટીચરો કે એટલે દીકરીને પછી કોઈ ક્વેશ્ચન્સ હોય જે ટીચરને ના પૂછી શકે તો મમ્મીને પૂછી શકે ને હું બારમા વર્ષના સ્ટુડન્ટની વાત કરી રહી છું એટલે એ લેવલ પર અત્યારે ચાલુ થઈ ગયું છે એડ્યુકેશન કે ગુડ ટચ કયો બેડ ટચ કયો એ બી ચાલુ થઈ ગયો છે પણ એ સામે વિઝા વિઝ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે આપણે સેક્સ એડ્યુકેશનની વાત કરીએ છે ત્યારે હાઉ આપણે જે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર ધ પેરેન્ટ્સ કે એ લોકો કઈ રીતે છોકરાને સમજાવે છે દીકરાને સમજાવે છે કે ઇટ ઇઝ અ નેચરલ એન્ડ સાયન્ટિફિક પ્રોસેસ રીતે સમજાવે છે કે આ ગંદુ છે ના આ સારું છે એ રીતે સમજાવે છે કારણ કે અલ્ટિમેટલી જ્યારે તમે ગંદુ સારું એ બધું કરો છો તો ઇટ ઇટ It gives a very uh, wrong impression to them. But if mm -hmm. you start, uh, ask, uh, teach them scientifically, it, it gives a different view and it gives a view of respect. કે ગંદુ છે ને સારું છે કારણ કે મને ખબર છે કે નાનો એની ચડ્ડી નીચે હોય તો બધું આઈ મીન રિસ્પોન્સિબલ અમે છીછી કરવાનું તો કોઈ મતલબ જ નહોતો એટલે ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે પોતે એ આપણી આજની સોસાયટી આપણે ભલે આટલા ભણેલા ગણેલા છીએ પણ હું અત્યારે સામે જ પૂછું કે આટલી બધી ભણેલી ગણેલી બહેનો આપણે જોઈએ છે એ લોકોને પૂછીએ આપણે કે તમે તમારા છોક તમારા દીકરાને દીકરાને થા મમ્મીઓ દીકરીને પીરિયડ નું તો જ્ઞાન આપશે એડ્યુકેશન આપવું જોઈએ કે નહીં પપ્પાઓ આપે છે કે નહીં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે અનફોર્ચ્યુનેટલી ભણેલા ગણેલા સમાજમાં નથી થઈ રહ્યું એટલે જયારે તમે ભણેલા ગણેલા સમાજની વાત કરો છો તો ભણેલા ગણેલા સમાજને એની રિસ્પોન્સિબિલિટી ડ્યુટી નથી ખબર હવે કેમ નથી ખબર કારણ કે એના એના બી મમ્મી પપ્પા નહોતું શીખવાડ્યું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તમે આપણે આ બધી વાતો કરીએ છીએ કે ક્રાઇમ અગેન્સ્ટ વુમેન ડોમેસ્ટિક વાયલેન્સની વાતો કરીએ છીએ તમે સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે માની લો કે અમે અત્યારે જ્યાં જ્યાં કામ કરીએ છીએ અમે જોઈએ છીએ કે ડોમેસ્ટિક વાલન્સ રેમ પણ છે રેમ પણ એટલે બહુ બધું છે ડોમેસ્ટિક વાયલન્સ હર રોજ ડોમેસ્ટિક વાયલન્સ રાતે થાય ઘરે હિંસા રાતે થાય છે પણ પેલી દીકરા મમ્મી એટલે ના બોલે કારણ કે સમાજ ને નિધાના દીકરા દીકરીને એ બધો કેસ હવે એક્ઝામ્પલ અહીંથી ચાલુ થાય છે કે લેટસ રોજ રાતે ઘરમાં ઘરેલું હિંસા થતી હોય અને નાના નાના દીકરી દીકરા હોય તો દીકરો હોય જે તેને ગમે કે એની મમ્મીને કોઈ મારે છે કોઈ ટચ કરે છે ના ગમે મનમાં ગુસ્સો ખાય તો મારીશ આમ કરી શક કરીશ નાનામાં કે મારા મમ્મીને મારા પપ્પા રોજ મારે છે પણ એ જોઈ કે મારા મમ્મી માર ખાઈ લે છે અને સવારે બધું પેલું લીલા લાલી કરીને સ્માઈલ આપે છે એટલે શી ફીસ કે એને બી એવું કરવાનું છે હવે હવે આગળ આગળ રિસર્ચ જાય છે રિસર્ચ એ જાય છે કે છોકરો ધીરે ધીરે મોટી થાય છે છોકરી મોટી થાય છે તો છોકરો હવે જોય છે કે પપ્પા રોજ મારે છે અને મમ્મી રોજ મોટો થાય છે એટલે એના માઇન્ડમાં માં આવે છે કરવું જ જોઈએ આ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે ને છોકરાએ તો હાથ ઉપાડવો જોઈએ તો જ મર્દ ગણાય આ ભૂલ છે હવે ત્યાં શું થયું તમે જોયું એનો બાપો તો મારતો તો જ

એવા ઘણા એક્ઝામ્પલો છે કે અગર માની લો કે પેલો પોટલી પીને બેઠો હોય ને આમ કરે તો કેટલું આપણે એઝ અ લેડી તો આપણે રોકી જ સકીએ છીએ પણ આપણે નથી રોકતા જે દિવસ આપણે એકવાર બી રોકશું એ મારી જોડે નઈ કરવાનું એકવાર બી બોમ પાડશું એ રોકાઈ જશે એટલે આ જરૂરી છે ના તો આ બધા આપણે રોજ કેસીસ વાત કરતા રહીશું નાનો કોઈ અંત રહેવાનો નથી જી સુધાબેન હું આપની પાસે આવવા માંગીશ કે આપણી સ્ત્રીઓની સમાનતા પ્રત્યેની વાત કરતા હોય છે એ પ્રકારનો દ્રષ્ટિકોણ કેળવવાની વાત કરતા હોય છે પણ તેની શરૂઆત ફેમિલીથી જ થવી જોઈએ પરિવારથી જ થવી જોઈએ કારણ કે નાનપણમાં બાળક જોતું આવ્યું છે કે એક પિતૃપ્રધાન જે સમાજ આખો વ્યવસ્થા છે એની શરૂઆત જ પરિવારમાંથી થાય છે તો તમને નથી લાગતું કે આ પ્રકારનું જે દ્રષ્ટિકોણ છે એની શરૂઆત નાનપણથી જ થવી જોઈએ જેથી જ્યારે એક વયસ્ક ઉંમરનો વ્યક્તિ એ બને છે જ્યારે સગીર અને પુખ્ત વયનો વ્યક્તિ બને છે ત્યારે ઓટોમેટિકલી એના માનસિકતામાં જ એ પ્રકારનું પરિવર્તન દેખાય જરૂર હું કહીશ કે ચેરિટી બિગિન્સ એટ હોમ એ જે આપણે કહીએ છીએ કે આપણે બીજાને સલાહ આપતા હોઈએ છીએ બાર બધે ભાષણો કરતા હોય છે પણ આપણે પોતે એને અમલમાં ઘણી વખત નથી મૂકતા કેમ કે આપણા ઘર પર તો આમ ઈગો હોય છે આપણે કે ના અહીંયા અમારા ઘરમાં તો કોઈ પુરુષો કામ કરે જ નહીં તો પાણીનો ગ્લાસ પણ ના લે મારે ચા પણ બનાવી જ આપવી પડે પણ એ વાત ખરી છે આપને હું સમજ છું કે ઘરમાંથી જ આ બાબતની શરૂઆત કરીએ કે બચપણથી દીકરા દીકરી હોય તો આપણા ઘરે ગેસ્ટ આવ્યો હોય તો ચાના કપ રકા બી આપણે દીકરીને કંઈ ફટાફટ ચાલ તો ધોઈ નાખ આ તારું જ કામ છે પણ દીકરાને તમે એવું નથી કહેતા પણ હું મારે મારી પર્સનલ મારી અંગત મારી પોતાની જ વાત કરીશ તો મારા ઘરમાં એવો રિવાજ છે કે પુરુષો પણ પોતાના કપસોસર ધોઈ નાખે છે પોતાના વાસણ અંદર મૂકી આવે છે અને પણ તો પીરસે લેડીઝ એકલી હોય મને મારા હસબન્ડ મદદરૂપ થાય છે પછી મારા દીકરાના લગ્ન થાય છે તો મારી પુત્ર વધુ આવે છે તો હું એવું નથી માનતી કે બધું કામ મારી પુત્ર વધુ જ રસોડાનું કરવું પડે એને પણ જોબ કરવાનો અધિકાર છે આગળ ભણવાનો અધિકાર છે અને મારા પુત્રને પણ હું એવો

અને એમને એવા સંસ્કાર આપવા જોઈએ કે દરેક જગ્યાએ આ રીતે મદદરૂપ થાય જોઈએ એટલે માનસિકતામાં જ પરિવર્તન આવવું જોઈએ ખૂબ મહત્વની વાત છે હવે આપણે ક્રાઈમ રિપોર્ટ્સની વાત કરીએ ક્રાઇમ અગેન્સ્ટ ક્રાઈમ વેમેનની તો અત્યારે એવું છે અર્બન ની વાત કરીએ તો ઠીક છે ઘણી બધી સ્ત્રીઓ પોતાની પર જ્યારે અત્યાચાર થાય ત્યારે એની નોંધણી માટે સામે આવી રહી છે કારણ કે પ્રકારની જાગૃતિનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે પરંતુ ગામડાઓની વાત કરીએ કે પછી આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ઘણી બધી સ્ત્રીઓ છે મોટાભાગની સ્ત્રીઓ છે કે જ્યાં આવા કિસ્સા બને છે પરંતુ એનું રજીસ્ટ્રેશન જ નથી થતું

એટલે ફિફ્થ નંબર આખા ઇન્ડિયામાં ગણો તો આપણે ફિફ્થ પ્લેસ ઓફ ગુજરાતમાં એસી ડેટેક વુમેન પર થાય છે અને આપણે જે આઈપીસી ફોર નાઇન્ટી એટ કલમ છે ત્રણ હજાર સાતસો ને થર્ટી ટુ આપણે રજીસ્ટર કરી છે બહુ હાઈ કહેવાય ને આપણે પૂરા ઇન્ડિયામાં પાછો દસમો સ્થાન આવે છે જેમાં લખાય છે કે ક્રુઅલ્ટી ઓફ હઝબન્ડ અગેન્સ્ટ વુમેન એન્ડ ચાઇલ્ડ એટલે તમે સમજી શકો છો કે અત્યારે અનફોર્ચ્યુનેટલી ગુજરાત સ્લીપિંગ ડાઉન સ્લીપિંગ ડાઉન એટલે નીચે સરકી રહ્યું છે નીચે જઈ રહ્યું છે એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ હવે જે મેં પહેલા વાત કરી હતી કન્વિક્શન રેટની કન્વિક્શન એટલે ભાઈ કેમ સજા નથી થતી કારણ કે કેમ છૂટી જાય છે હવે સજા ને છૂટી એટલે જાય કે જ્યારે બે બે મેજર રીઝન એક તો તમારું ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત ના થાય ઇન્વેસ્ટિગેશન પોલીસ વાળા કરતા હોય એટલે એ લોકોને અગર લેટર છે કે એ લોકોને એફએસએલ ની મદદ ના લીધી હોય ની યા એ લોકોએ આડુઆડું ઇન્વેસ્ટિગેશન કર્યું હોય યા ઇન્વેસ્ટિગેશન કોમ્પ્રો થઈ ગયું હોય યા મેનેજ થઈ ગયું હોય યાન્વેસ્ટિગેશનમાં શું કેવાય અજાતાના લીધે બી એ લોકો લૂપો છોડ્યા હોય એટલા માટે કન્વેક્શન નથી થતું બીજું આપણે કોર્ટની વાત કરીએ કે જ્યારે કોર્ટમાં કેસ જાય છે ત્યારે ઘણીવાર કાયદાનો મિસયુઝ થઈ જાય છે અને એક વ્યૂ અલગ અપાય છે અને જેના લીધે ઘણીવાર ઘણીવાર ટેકનિકલ ટેકનિકલ લીધે લીધે લોટ ઓફ એના બિચારો જે જજોને આપવું હોય છે ખબર પડતી હોય છે કે ભાઈ આ કઈ ગુનો થયો છે બીકોઝ ઓફ લોટ ઓફ ટેકનિકલ થિંગ્સ એ લોકોને પહેલાને બરી કરો એક્વિટ કરવો પડે છે અને એટલે એટલે આપણને શરમ ગુજરાતને સાચું કહું તો શરમ આવી જોઈએ કે ગુજરાતમાં ત્રણ ટકા કન્વિક્શન એટલે સો લોકોમાંથી માંથી ત્રણ લોકો ખાલી સજા ને સજાપાત્ર થાય છે હવે આપણે કેસ પહેલા બી મેં કહ્યું કે નાઇન્ટી પર્સન્ટ કેસીસ એટલે તમે સમજો કે સો કેસ રજીસ્ટર થતો હોય તો ખાલી પાંચ કેસ ચાલે છે નાઇન્ટી પર્સન્ટ તારીખ પર તારીખ ને તારીખ પર તારીખ ચાલી રહ્યા છે એનાથી શું એનાથી સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે અને પછી એટલે કન્વિક્શન ના થાય કેમ ના થાય કારણ કે પેલી જે પેલી જે વિક્ટીમ હોય લેડી હોય એને બિચારીને કોર્ટના ધક્કા ખાવા પડે રોજ એને કોર્ટમાં સ્ટોરી કરવી પડે મારી જોવા એટલે એનો મેન્ટલ ટ્રોમાની હાલત જોજો જે વિટનેસ હોય હોસ્ટાઈલ થઈ જાય હોય કે લોકોને ધાક ધમકીથી બંધ ચૂપ બેસાડતો હોય ઘણીવાર આટલું લાંબુ ચાલે એટલે પેલો સામેવાળો જેને ગુના કર્યો એને પેલી છોકરીને દબાઈને કે એના પેલેન્સ દબાઈને કે કે ભાઈ જો આ કશું થયું નહી હું તો ફરી રહ્યો છું તું સુલા કરી લે યાર તને નામ કરીશ તારા બાપ નામ કરીશ તારી માને નામ કરીશ તારી બેન નામ કરીશ એટલે બિચારી ચૂપ બેસી જાય એટલે યુઝ યુઝવર્ડ કરું છું કારણ કે ત્યાં ભી ડોમેસ્ટિક વાયલન્સ થાય છે પણ એ ડોમેસ્ટિક વાયલન્સ એટલે ચુંબ બેસે છે કારણ કે રોજ સવારે એને પેલા જીમી શુના જૂતા પહેરી અને ઘુસી ની બેગ લઈને એને કીટી પાર્ટીમાં જવાનું એટલે

કાકા મામા કરતા હોય અને મમ્મી ને ફેમિલી એ છોકરીને નવડાઈ દે કે બે તારું નામ બગડશે એટલે આ બી આપણા શરમજનક વાત છે અને હવે જ્યાં સુધી આપણે નહી બોલશું આપણે નહીં કહીશું તો ઓબ્વિયસલી આ વધતું જવાનું છે

ઓન ધ રિલેટેડ ટુ ક્ર્યુઅલ્ટી બાય હસબન્ડ એઝ વેલ એઝ રેપ ઓફ गर्ल्स અન્ડર 18 18 જે તમે કીધું ને પોપકોક્સ તો એટલે આપણે 10મા સ્થાને છીએ ઇન્ડિયામાં આવી આપણી ખરાબ હાલત છે જી એટલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફન્સિસ ના કાયદાઓ ઘડાયા છે પરંતુ અમલ નથી થતો અને સગાવાલા છે એના એટલે એક મહિનાની બાળકીનો જે મે કિસ્સો તમે કીધો એમાં સગાવાલા દ્વારા જ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે એટલે કામ કરતી માતાઓ છે જી જે રોડ ઉપર કામ કરતી હોય છે મજૂરી કામ કરે છે કડિયા કામ કરે છે લેબર વર્ક કરતી માતાઓ છે એમની બાળકીઓ કારણ કે એમની મજબૂરી એ છે કે એમને અર્થોપાર્જન કરવું જ પડે છે કોઈ પણ સંજોગોમાં જે લોકો આ લેબર વર્ક કરતા હોય છે એમને કોઈ પણ હિસાબે અર્થોપાર્જન કરવું જ પડતું હોય છે તો ત્યારે એના જે ફાધર હોય છે એના પિતા હોય છે એની પણ એટલી જ જવાબદારી બનતી હોય છે કે બાળકી એટલી રખડતી હોય બહાર ફરતી હોય અને એનો મિસયુઝ થતો હોય એની કોઈ પણ ઉંમર છ મહિનાની હોય કે છ વર્ષની હોય કે સોળ વર્ષની હોય પણ એનો મિસયુઝ થતો હોય છે અને નજર તળે હોય છે કે એને ખબર હોય છે પણ એટલો બધો એ લોકોને કમ્પ્લેન કરવાનો એને કોર્ટમાં લઈ જવાનો અથવા તો એને ન્યાય અપાવવાનો પણ એ લોકો પાસે સમય નથી હોતો એટલે અમુક કિસ્સાઓ દબાવી દેવામાં આવે છે અને અમુક મે નાનકડી કિશોર વયની બાળાઓને એવું જોયું છે કે એમને કોઈ છોકરા સાથે આંખ લડી ગઈ હોય અથવા તો એને કોઈ છોકરો ગમતો હોય છે પણ આપણા રૂઢિચૂચ સમાજમાં એવું કહેવામાં આવે છે કે ના બીજી જ્ઞાતિમાં તો આપણે ના જ પરણાય આપણે ઉંચ વર્ણમાં જવાનું આપણેથી નીચી કાસ્ટમાં આપણે પરણીને ના જવાય પણ એને તમે સમજાવીને કાઉન્સેલિંગ કરીને એવો સધ્યારો આપો કે તું બેટા વીસ વર્ષની થા એટલે તને જે પાત્ર ગમે છે એને તું અમારો પરિચય કરાવ અને એની સાથે જ અમે પરણાવશું જો એવી રીતે માતા પિતા તરફથી એને ગેરંટી આપવામાં આવે તો ભાગી જવાના મિસયુઝ થવાના કિસ્સાઓ નથી થતા અને આવા બે ત્રણ કેસ મારી નજરમાં એવા આવ્યા છે કે પંદર સોળ વર્ષની બાળા હોય એની સાથે આવું કંઈ પણ થાય અને ઘરમાંથી બહુ જ ચુસ્ત સમાજ હોય બંધન હોય રિસ્ટ્રિક્શન હોય તો એ એ થોડા એ લોકો સંબંધોમાં આગળ વધી જતા હોય છે અને પ્રેગ્નન્ટ થાય છે પછી સંસ્થામાં મુકતા હોય છે અને પેલા છોકરાને પોલીસમાં કમ્પ્લેન કરી હોય છે એટલે છોકરો જેલમાં જતો હોય છે પણ એ બાળાને તમે જયારે પણ પૂછો છો તો એ પણ એમ જ કે છે કે હું અઢાર વર્ષની થઈશ એટલે મારે સાથે ખબર ગમે ત્યાંથી ખબર પડી જતી હોય કે આ જમીન પર છૂટ્યો છે તો બાળાઓ સંસ્થામાં જે રાખી હોય સહી સલામત સુરક્ષિત હોય પણ આંખમાં ધૂળ નાખીને કોઈ પણ રીતે એટલી બધી એ લોકો હોશિયાર હોય છે કે ફરી વખત ભાગી જતી હોય છે અને ફરી વાર પોલીસ પકડીને ત્યાં ને ત્યાં જ લાવીને મુકતા હોય છે પણ એના બદલે માતા પિતા જો એ લોકોને એવું પ્રોમિસ આપે વચન આપે કે તને જે પાત્ર ગમે છે એની સાથે અમે પરણાવશું પણ એ અલગ ધર્મ ના ના હોવા જોઈએ

હવે હવે ધ ઓન્લી પોઈન્ટ વિચ આઈ વોન્ટેડ ટુ મેક રાઇટ નવ યર ઇઝ દેટ કે અનફોર્ચ્યુનેટલી વિચ આઈ ટોલ બિફોર મારી પાસે હજી બીજા બી આંકડાઓ છે કે ગુજરાત સ્લીપિંગ સ્લીપિંગ એટલે સુઈ બી રહ્યું છે અને સ્લીપ બી થઈ રહ્યું છે એટલે આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે ગુજરાત જાગે જાગૃત થાય ને ખાલી એવું ના વિચારે કે મારી છોકરી નવરાત્રિમાં બે દી બે કલાક જાય છે એટલે સેફ છે અને જોડે જોડે ઇમ્પોર્ટન્ટ આ છે કે આપણે એઝ અ સોસાયટી ઓલસો હજી જાગૃત થવું પડશે અને વીલ હેવ ટુ સ્ટેન્ડ ટેક અ સ્ટેન્ડ નોટ જસ્ટ ફોર આવર સેલ્ફ એટલું યાદ રાખજો કે તમે અગર આજે બૂમ પાડો છો હંમેશા બધી છોકરીને કહું છું કે તમારી જોડે સુવિધા છે બૂમ પાડો બૂમ પાડવાથી શું થશે કે તમને લોકો હેલ્પ કરશે અને તમે તમે તમારા જાતને બચાવશો ને પેલો જે છોકરો કોઈ બીજી છોકરીને બચાવતો તો રોકાશે એટલે આજે આપણે એ સ્ટેન્ડ લેવાની જરૂર છે જી રોસો આપણે ઘણી મહત્વની વાતો કરી અને સંવેદનશીલ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો તો બંને મહામારોને ઉપસ્થિત રહેવા માટે અને ચર્ચા કરવા માટે આપણો બંનેનો ખૂબ આભાર